ફ્રેન્ડ્સ, મારી યુટ્યુબ ચેનલ જલપાઝ રેસિપીમાં તમારું સ્વાગત છે. આજે આપણે તુરિયાપાત્રા જેવું સ્વાદિષ્ટ શાક બનાવવાના છીએ. તો હજુ સુધી તમે મારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો કરી લેજો અને બેલ આઇકન તો જરૂરથી દબાવી દેજો, જેથી કરીને તમને મારા નવા નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે. તુરિયાપાત્રાનું શાક બનાવવા માટે મેં 250 તુરિયા લીધા છે અને તેને આ રીતે પૂરેપૂરા છોલી લીધા છે. તેની કડક સ્કીન બધી છોલી લેવાની છે અને આ રીતે ટુકડા કરી લેવાના છે. હવે આપણે તેલનો વઘાર મૂકીશું. તો મેં અહીં 2 ચમચા જેટલું તેલ લીધું છે, તેમાં 1/2 ચમચી રઈ એડ કરીશું. 5 ચમચી જેટલું જીરું એડ કરીશું. 2 ચપટી હિંગ એડ કરીશું અને 1 થી 1.5 ચમચી જેટલી મેં લસણ અને આદુની પેસ્ટ બનાવીને રાખી છે તે તેમાં એડ કરી લઈશું અને તેને બરાબર સાંતળાવા દઈશું. તો હવે લસણ આદુની પેસ્ટ સાંતળાઈ ગઈ છે, તો 2 લીલા મરચાં સમારીને રાખ્યા છે તે એડ કરી લઈશું. મરચાં સહેજ સાંતળાય એટલે આપણે જે કાપીને તુરિયા રાખ્યા છે તે પણ તેમાં એડ કરી લઈશું. હવે તેને બરાબર હલાવી લઈશું. હલાવ્યા પછી તેને થોડી વાર રહી હવે તેમાં મસાલા કરીશું. તો 1/2 ચમચી હળદર એડ કરીશું, 1/2 ચમચી લાલ તીખું મરચું એડ કરીશું, 1/2 ચમચી લાલ કાશ્મીરી મરચું એડ કરીશું. તેને બરાબર હલાવી તેમાં મીઠું એડ કરી લઈશું. તો અહીં પાત્રામાં આપણે મીઠું નાખેલું છે, તો અહીં શાકના ભાગનું જ આપણે મીઠું એડ કરીશું. હવે તેમાં 2 ચમચી ખાંડ એડ કરીશું અને તેને બરાબર હલાવી ઢાંકી અને ચડવા દઈશું. આપણું શાક ચડે ત્યાં સુધી આપણે પાત્રાના વાટાના કટિંગ કરી લઈએ. તો અહીં મેં 2 વાટા બનાવ્યા છે પાત્રાના. આપણે 250 તુરિયા લીધા છે તો 1 વાટા જેટલા ટુકડા પણ પાત્રાના ચાલી જશે, પણ જો તમને વધુ ભાવતા હોય તો વધુ એડ કરી શકો છો. હું 1 વાટાના ટુકડા એડ કરીશ અને 1 વાટાને ટુકડા કરી વઘારી લઈશ. તો બસ આપણે 2 વાટાના ટુકડા કરી લઈશું. તો આ રીતે ટુકડા કરીને રેડી કરી લીધા છે. તો હવે આપણે શાકને જોઈ લઈશું કે આપણા તુરિયા ચડી ગયા છે કે નહીં. તો આપણા તુરિયા કમ્પ્લીટ ચડી ગયા છે અને હવે આપણે તેમાં ગરમ મસાલો અને ધાણા જીરું જે બાકી છે તે એડ કરી લઈશું. તો 5 ચમચી ગરમ મસાલો એડ કરીશું અને 1/4 ચમચી ધાણા જીરું પાવડર એડ કરીશું. હવે તેને બરાબર હલાવી લઈશું અને સહેજ સાંતળવા દઈશું. તો આપણું શાક રેડી થઈ ગયું છે. હવે ઉપરથી પાણી રેડવાનો વારો છે. તો આપણે જેટલા પાત્રા એડ કરવા છે એ પ્રમાણે આપણે તેમાં પાણી એડ કરીશું. મેં 1/2 કપ જેટલું પાણી એડ કર્યું છે. તો પાણી ઉકળે એટલે હવે તેમાં 1-1 પાત્રા મૂકી દઈશું. તો બસ આ રીતે તેમાં પાત્રા મૂકી દેવાના છે. હવે તેને આ રીતે હલાવી લઈશું જેથી કરીને આપણા પાત્રા વિખાઈને તૂટી ના જાય અને સારી રીતે શાકમાં મિક્સ થઈ જાય. તો હવે આપણે પાત્રાને ઢાંકી અને 2 મિનિટ માટે ચડવા દઈશું. તો તેને ઢાંકી 2 મિનિટ ચડવા દઈશું. તો 2 મિનિટ જેવું થઈ ગયું છે તો આપણે જોઈ લઈએ. તો જે આપણે પાણીનો રસો કર્યો હતો તેના સાથે પાત્રા અને શાક સેટ થઈ ગયું છે. તો હવે આપણું શાક રેડી થઈ ગયું છે અને રસો લગભગ પાત્રામાં શોષાઈ ગયો છે. જે થોડો ઘણો હશે તે પણ તેમાં સેટ થઈ જશે.
તો હવે આપણે ગેસના ફ્લોને બંધ કરી ઉપરથી ધાણા ભભરાવી લઈશું અને તેને બરોબર હલાવી મિક્સ કરી લઈશું. તો આપણું શાક હવે રેડી થઈ ગયું છે, તો આપણે તેને સર્વિંગ બાઉલમાં કાઢી લઈશું. તો શાક આપણું રેડી છે, તે જોવામાં જેટલું મસ્ત લાગે છે તેટલું જ ખાવામાં ટેસ્ટી લાગે છે. જો તમને આ રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો કે તમને આ રેસીપી કેવી લાગી.